અરવલ્લીના મેઘરજમાં પ્રેમી યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે. યુવતીના પ્રેમી અને તેના ભાઈને તાલિબાની સજા અપાઈ છે. યુવતીના પરિવારજનોએ બે યુવકોને ઢોર માર માર્યો. યુવતીના ફોનમાંથી ફોન કરીને યુવકને મળવા બોલાવ્યો. યુવતીના પરિવારજનોએ યુવકોને બાંધીને માર માર્યો હતો. માર મારી બંને યુવકોને બેડ જ પાટિયા નજીક ફેંકી દીધા હતા. તો ઈસરી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો એના પૂછવાથી એને જે બતાવ્યું કે અમને ગલી માતા મંદિરથી એક છોકરીનો ફોન આવ્યો કોટડા ગામની. જો અમે ગયા, રમેશભાઈ ગયા, ફોનમાં મેસેજ આવ્યો તો અમે ગયા. રમેશભાઈ ગયા અને પછી રમેશભાઈના ગયા પછી કલાક પછી મને એ લોકો લેવા આવ્યા કે રમેશભાઈની બાઇક બગડી છે એમ કરીને. તો પછી રમેશભાઈ તો મને જોવા ના મળે, પણ તો જ એને મારા સાથે મારજૂડ કરી. તો મારજૂડ કર્યા પછી અમને કયો ફેંકી દીધા એ મને હોશ નથી. અમે પણ ઈસરી પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ફરિયાદ કરેલી. 7 દિન સુધી કોઈ ન્યાય મળેલો નથી. અમારે ન્યાય જોઈએ. રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડો સંબંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણ કોટડા ગામે ગયેલા. જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો, એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમને ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઈજાઓ પહોંચાડેલી. રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે અને કાળુભાઈ ખાંટ ભાનમાં આવતો એમની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે.